નમસ્કાર મિત્રો, હું ગરીજા હિરીબેન પોરબંદર જિલ્લાના રાણાવ તાલુકાની શ્રી ચપ્પરસિંહ શાળામાં છેલ્લા 9 વર્ષથી ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મારા રમકડાનો વિભાગ છે ઉચ્ચ પ્રાથમિક અને રમકડાનો વિષય છે તાર્કિક ચિંતન સાથે ગમત અને સર્જનાત્મક. મારા રમકડાનો સમાવેશ ભૌતિક કેટેગરીના રમકડામાં થાય છે. રમકડા કોને ન ગમે, અને એમાં પણ બાળકો, અને બાળકોની સૌથી પ્રિય વસ્તુ એટલે રમકડા. જો આ રમકડાને શિક્ષણ સાથે સાંકળી લઈએ તો બાળકો રમતા રમતા જ્ઞાન મેળવે, અને કઈ આવા જ હેતુથી મેં બાળકોને પ્રિય એવા રમકડા બનાવવાનો પ્રયત્ન કરેલ છે. આ મેં ટેપ રેકોર્ડર બનાવ્યું છે. પહેલાના સમયમાં લોકો મનોરંજન માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરતા હતા, આ બાબત સમજાવવા માટે જયારે મેં બાળકોને ટેપ રેકોર્ડર ની વાત કરી ત્યારે તેઓ નવાઈ પામતા પૂછવા લાગ્યા, ટીચર ટેપ રેકોર્ડર કેવું હોય, અમે તો જોયું પણ નથી. આથી મેં તેઓની જિજ્ઞાસા વૃત્તિને સંતોષવા માટે આ રમકડાનું ટેપ રેકોર્ડર બનાવવાનો પ્રયત્ન કરેલ છે. સંગીત કલાના શિક્ષણ અંતર્ગત આ રમકડું આપણને ઉપયોગી થાય છે. આ ટેકનોલોજીના યુગમાં આપણે જાણીએ જ છીએ કે આપણી સંસ્કૃતિ, આપણું કલ્ચર, પરંપરા, રીત રિવાજો, રહેણી કેણી વગેરેમાં ઘણો ફેરફાર જોવા મળે. પહેલાના સમયમાં આપણી સંસ્કૃતિમાં વાવ કુવાનું આગવું મહત્વ હતું, જેના કારણે રાજા મહારાજાઓ વાવ કુવાના ભવ્ય નિર્માણ કરાવતા હતા. ગુજરાતમાં આવી અનેક વાવો અને કુવાઓ આવેલા છે, જેમાંથી પાટણમાં આવેલી રાણીની વાવ એટલે કે રાણકી વાવ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામી છે. તો જુનાગઢમાં આવેલ અડી કડી નવગણ કુવા માટે તો એક કહેવત છે કે અડી કડી નવગણ કુવો ન જોયો તે નર જીવતો મુવો. પરંતુ આ 21મી સદીમાં જન્મેલા આપણા બાળકોએ કુવે પાણી ભરવા જવાનું જોયું પણ નથી, સાથે સાથે કુવામાંથી ગરગડી કઈ રીતે કામ કરે છે તે બાબત સમજાવવા માટે મેં અહીં કુવા અને ગરગડીનું વર્કિંગ મોડલ બનાવેલ છે. વિજ્ઞાનના વિષયમાં બાળકો રસ અને રુચિ કેળવે તથા રમતા રમતા શીખે તે હેતુથી મેં આ ગતિશીલ તરંગોનું રમકડું બનાવ્યું છે. વિજ્ઞાન વિષય બાળકોને અઘરો લાગે છે, અને એમાં પણ ખાસ કરીને ભૌતિક વિજ્ઞાન. જો આપણે બાળકોને પ્રેક્ટિકલ અથવા પ્રવૃત્તિ દ્વારા સમજાવીએ તથા બાળકો જાતે અનુભવ કરે તો તેઓ તેમાં રસ અને રુચિ દાખવતા થાય છે. જાતે જોયેલું અને અનુભવેલું જ્ઞાન તેને લાંબા સમય સુધી સરળતાથી યાદ રહે છે, અને આ રમકડા દ્વારા આપણે તેને સરળતાથી ગતિશીલ તરંગોની સમજ આપી શકીએ છીએ. આ રમકડું આપણને DNA ની રચના સમજાવવામાં પણ ઉપયોગી બને. મેં બનાવેલા તમામ રમકડા ઇકો ફ્રેન્ડલી છે, એક કરતા વધારે ધોરણ તથા વિષયને ઉપયોગી થાય તેવા છે. આ રમકડા બનાવવા માટે મેં નકામી વસ્તુનો વધુમાં વધુ ઉપયોગ કરી બનાવવાનો પ્રયત્ન કરેલ છે, તેથી તમામ રમકડા નજીવા ખર્ચમાં બની ગયા છે. આ રમકડા બનાવવા સાયકલના આરા, લાકડાના ટુકડા, સીડી, પૂઠા જેવી વસ્તુનો ઉપયોગ કર્યો હોવાથી ટકાઉ અને મજબૂત છે. સુનો ઘંટી બજી સ્કૂલ થી ચલો સ્કૂલ તુમકો પુકારે. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.